હેલો ફ્રેન્ડ્સ, ચાલો ગૌરવ જાની મુસાફરીનો સફર આગળ વધારીએ. હવે આપણે અલગ ટોપિક પર વાત કરીશું. તો હવે પછીનો આપણો ટોપિક છે શ્રીનગર તરફ. હવે શ્રીનગરનું નામ સાંભળતાની સાથે જ આપણને એક દ્રશ્ય જોવા મળે કે ત્યાં બરફ પડતો હશે, લાગે છે ને એવું? હા, તો ચાલો ગૌરવ જાનીને કેવો અનુભવ થયો તે આપણે જોઈએ. શ્રીનગર તરફ મેં થોડા દિવસો ચાંપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે એ તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. હવે ગૌરવ જાનીએ થોડા દિવસ ચાંપા જાતિના લોકો સાથે વિતાવ્યું હતું, પણ હવે તેઓએ આગળ વધવાનો સમય આવી ગયો હતો. હવે ત્યાં રહીને તો તેઓ આગળ વધી ન શકે, તેથી તેઓએ આગળ ગયા. પણ તેઓને એક અનુભવ થાય છે કે તેમને એ વિસ્તારથી જેટલું તેઓ પાછા ખસે છે તો એટલું તેઓ શહેર તરફ વધે છે એવું તેમને અનુભવ થાય છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હવે તેઓ આગળ વધે છે અને લેહવાળા રસ્તાથી થોડો જુદો રસ્તો લે છે અને કારગીલથી તેઓ આગળ વધે છે અને તે જુએ છે કે ત્યાં ખૂબ જ અદ્ભુત ઇમારતો જોવા મળતી હતી. હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. હવે ગૌરવ જાની કહે છે કે હું આગળ વધ્યો અને ઘણી અદ્ભુત ઇમારતો પણ હતી અને ત્યાંની ઇમારત જોઈને તેઓ આશ્ચર્યચકિત થાય છે, કારણ કે ઘણા ઘર પર્વતો પર હતા તો ઘણા પાણી પર પણ હતા. હવે આવું દ્રશ્ય જોઈને તેમનાથી રહેવાયું નહીં, તેથી તેમણે ફોટા પણ લીધા. તો ચાલો ગૌરવ જાનીએ જે ફોટા લીધા હતા તે પણ આપણે જોઈએ અને હા, એ ફોટાની નીચે ઘણી માહિતી પણ આપી છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે તેમનો આલ્બમ જોઈએ. શ્રીનગરના ઘર, મારું ફોટો આલ્બમ. ચાલો આલ્બમમાં કયા ચિત્રો છે તે આપણે જોઈએ. તો જુઓ, આ એક ચિત્ર છે. ચાલો તે કયું ચિત્ર છે તે જોઈએ. જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. તો જુઓ, આ ચિત્રમાં તમે હાઉસબોટ જોઈ રહ્યા છો, તો તે 80 ફૂટ લાંબી હોય છે. ત્યાર પછી બીજું ચિત્ર છે. શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ ડાલ સરોવર અને સેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે. ત્યાર પછી ચિત્ર છે. હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને ખતમબદ જે જીકસો કોયડા જેવી ભાત હોય છે કહેવામાં આવે છે. ત્યાર પછીનું ચિત્ર છે. કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ધારવાળા હોય છે. જુઓ, તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કઈ રીતે કાદવ લગાવીને ઘર તૈયાર થયેલું છે. ત્યાર પછીનું જોઈએ તો થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે, તેને દબ કહેવાય છે. તેમાં સુંદર ભાત હોય છે. ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે. અરે વાહ, આ બારી તો કેટલી સુંદર લાગે છે. મને તો આ જડુખા જેવી લાગે છે. તમને શું લાગે છે? આપણને પણ ત્યાં હોઈએ તો મજા આવે ને? હા, ચાલો આગળનો ફોટો જોઈએ. અહીં જૂના ઘર પથ્થર ઈંટો અને લાકડાના બનેલા હતા. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા. હવે જુઓ, આ ચિત્રમાં પણ જોઈ શકો છો
કે પથ્થર, ઈંટ અને લાકડાનો ઉપયોગ થયેલો છે. તો આ રીતે શ્રીનગરમાં ઘર જોવા મળે છે. તો આ આલ્બમ મને તો ખૂબ ગમ્યું, તમને ગમ્યું ને? અરે વાહ, કેટલા સરસ ઘર હતા હતા ને, તમને ગમ્યા ને? તમને જવાનું મન થયું ને? હા, મને પણ ત્યાં જવાનું મન થયું. પણ ચાલો આપણે પણ કોઈક વાર ત્યાં જઈશું. હવે આપણે આગળ વધીએ. જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ પ્રકારના ઘર અને અલગ રહેણી કહેણી જોવા મળશે. આપણે પણ વેકેશન હોય તો ફરવા જઈએ તો શું આપણે જે રીતે રહેતા હોય એ જ રીતે ત્યાં પણ રહેણી કહેણી હોય છે? આપણા જેવા જ ઘર ત્યાં જોવા મળે? નહીં, આપણા કરતાં ત્યાં અલગ વાતાવરણ હોય છે. ત્યાંની રહેણી કહેણી અલગ હોય છે. જો આપણા જેવું જ વાતાવરણ હોય તો આપણને ત્યાં જવાનું પણ ન ગમે. આપણે સ્પેશિયલ ત્યાંનું વાતાવરણ, ત્યાંના ઘર અને એ પ્રકારનું વાતાવરણ જોવા માટે જઈએ છીએ. તો ગૌરવ જાની પણ કહે છે કે ત્યાં અલગ પ્રકારના ઘર અને અલગ પ્રકારની રહેણી કહેણી જોઈ હતી. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. હવે આપણે જોયું હતું કે તાસીના ઘરે તો એ લેહ હતું, તો ત્યાં તેઓ રહ્યા હતા અને હવે તેઓ શ્રીનગરમાં પાણી પર રહે છે. તો તેઓને એ બંને પ્રકારના અલગ અનુભવ થયા. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. તેઓ એ પણ કહે છે કે લેહમાં વાતાવરણ કેવું હતું, તેની આબોહવા કેવી હતી, કે ત્યાં પથ્થરથી બનાવેલા ઘર હતા અને તે પણ ઠંડીથી રક્ષણ આપતા હતા. તો ત્યાંની આબોહવાને આધારે તે ઘર બનાવ્યું હતું. હવે શ્રીનગરમાં પાણી પર ઘણા ઘર હતા, તો એ રીતે ત્યાંનું આબોહવાને આધારિત ઘરની વ્યવસ્થા થઈ હતી. હવે પછી આપણો આગળનો ટોપિક છે પરત મુસાફરી. હવે પરત મુસાફરી શબ્દ સાંભળતા તમને શું લાગે છે? મને તો એવું લાગે છે કે પરત મુસાફરી એટલે આપણે વિતન આવવાનો સમય. કોને ગમે? ફરવા જઈએ તો ગમે પાછું ફરવાનું? હા, નહીં ગમે, ત્યાંનું વાતાવરણ જોઈને આપણે ત્યાંના જ થઈ જઈએ છીએ. તો ચાલો ગૌરવ જાનીને પરત મુસાફરીમાં શું અનુભવ થયો તે આપણે જોઈએ. શું તેઓને આપણા જેવો જ અનુભવ થયો? ચાલો આપણે તે પણ જોઈએ. હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ. આ ઘર ખૂબ જ મજબૂત હતા. પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. હવે તેઓ શ્રીનગર જાય છે તો શ્રીનગરમાં તેમને કેવા ઘર જોવા મળ્યા? કે જેવા તેઓ મુંબઈમાં હતા ને એવા જ ઘર જોવા મળ્યા. કેવા હતા મુંબઈમાં ઘર? સ્ટીલના, સિમેન્ટના બનાવેલા હતા. પણ લેહ અને શ્રીનગરમાં ઘરની રચના કંઈક અલગ પ્રકારની હતી. ગૌરવ જાની કહે છે કે જે જમ્મુ અને મુંબઈમાં જેવા ઘર હતા ને એના કરતાં વધારે તેઓને લેહ અને શ્રીનગરના ઘર સારા લાગ્યા. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાયકલને પણ પાછું આવવું ન હતું. હવે તેઓની પરત મુસાફરી હતી અને લાંબી મુસાફરી હતી. તો તેઓ મુંબઈ પાછા પહોંચવા આવ્યા. તો તેઓ ભારે હૃદયે પાછા આવ્યા એટલે કે તેમનું મન તો ત્યાં જ હતું, પણ તેઓએ તો ઘરે આવવું જ પડે ને, ત્યાં આપણાથી રોજે રોજ રહેવાય નહીં. તેથી તેઓ ભારે હૃદયે પાછા આવ્યા. અને તે એ પણ કહે છે કે તેમની જે મોટરસાયકલ હતી, શું નામ હતું? હા, લોનર. તો એને પણ ત્યાંથી આવવું ગમતું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી ગંતા રહીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. હવે એક વાર તો તેઓ જમીને આવ્યા, પણ તેઓએ નક્કી કર્યું કે હવે હું જ્યારે આ શહેરથી કંતારી જઈશ તો ફરીથી અમે આ રીતની મુસાફરી નક્કી કરી લઈશું અને નીકળી પડીશું. તો આ રીતે ગૌરવ જાનીએ પોતાની મુસાફરી કરી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ તે પહાડી રહેઠાણમાં
અલગ અલગ પ્રકારના ઘર વિશે માહિતી લીધી અને ઘરો જાણીએ આપણને ખૂબ જ સારો અનુભવ કરાવ્યો કે તેઓ કઈ રીતે રહ્યા, ત્યાં કોને મળ્યા, તે કઈ રીતે મદદ કરતા હતા. તો આપ